શાંતિના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, આજે આપણે ધોરણ એક વિષય ગણિત ગમ્મત પ્રકરણ પાંચ 10 થી 20 સુધીની સંખ્યા તે ભણીશું. 10 થી 20 સુધીની સંખ્યા ગણો, મોટેથી વાંચો, અંક અને શબ્દમાં લખો. અહીં બાળ દોસ્તો તમને એક રિંગ આપેલી છે, તેની અંદર મણકા આપેલા છે, 1 થી 10ના આપેલા છે, તે તમારે ગણવાના છે અને બાજુમાં જે ખાલી જગ્યા છે ત્યાં લખવાના છે. પહેલું આપેલું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. બાજુમાં જે આપેલા છે તે જોઈને જ લખવાનું છે. ત્યાર પછી જુઓ, ત્યાર પછી આપેલું છે 10નું જૂથ. નીચે 10નું જૂથ નિશાની કરીને દર્શાવેલ છે, તે પરથી સાચી ગણતરી કરી અંક લખો. બાળ દોસ્તો, અહીં તમને ઉદાહરણ તરીકે એક જૂથ બનાવીને આપેલું છે. હવે પછી નીચે જુઓ, તે ગણતરી કરીને તમારે કુલ સંખ્યા લખવાની છે અને 10નું જૂથ બનાવવાનું છે. પ્રથમ લાકડી આપેલી છે 10, તો ત્યાં ખાનામાં આપણે 10 લખીશું. ત્યાર પછી કેરી ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. તો કેરી આપેલી છે 15, તો 5 કાઢીને 10નું જૂથ બનાવશું. ત્યાર પછી રબર ગણીએ તો કેટલા છે, ચૌદ આપેલા છે, તો તેમાંથી 4 છૂટા પાડીશું અને 10નું જૂથ બનાવીશું અને ખાનામાં લખીશું 14. ત્યાર પછી જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. તો અહીં 6 છૂટા પાડીશું અને 10નું જૂથ બનાવીશું અને ખાનામાં લખીશું 1, 6, 16. ત્યાર પછી નીચે જુઓ, 36 આપેલ છે 13, તો 13માંથી આપણે 3 છૂટા પાડીશું, 10નું જૂથ કરીશું અને અંદર ખાનામાં લખીશું 13. ત્યાર પછી 19 આપેલા છે આઈસ્ક્રીમ, તો આપણે 9 છૂટા પાડી 10નું જૂથ બનાવ્યું અને 19 આપણે ખાનામાં લખી દઈએ. ત્યાર પછી જુઓ, લાઈન દોરીને 10નું જૂથ બનાવો અને જૂથમાં રંગ પૂરો. બાળ દોસ્તો, ઉદાહરણ તરીકે દડામાં તમને 10નું જૂથ બનાવેલું છે અને એની અંદર રંગ પૂરવાના બાકી છે. તમારે જેમ બતકમાં, માછલીમાં અને પાનમાં જૂથ બનાવવાના છે અને અહીં રંગ પૂરવાના છે. બતક આપેલ છે 12, તો 2 અલગ પડશે, 10નું જૂથ બનશે. માછલી આપેલ છે 10નું જૂથ, પછી 1, 2, 3, 4, 14, તો 14માં 4 છૂટા પડશે અને માછલીનું 10નું જૂથ બનશે. ત્યાર પછી પાન આપેલા છે 14, તો એમાં પણ 4 છૂટા પડશે અને 10નું જૂથ બનશે. હવે આગળ જુઓ, 10 થી 20ની ગણતરી કરો. અહીં રિંગમાં આપેલ છે 10નું જૂથ અને 1, 11, 10નું જૂથ અને 2, 12, 10નું જૂથ અને 3, 13, 10નું જૂથ અને 100 અને ખાનામાં તમે આગળ અંક લખશો. ત્યાર પછી 10નું જૂથ અને 6 છૂટા, તો થશે 16. ત્યાર પછી 10નું જૂથ 7 છૂટા, એટલે થશે 17. એના પછી 10નું જૂથ 8 છૂટા, એટલે થશે 18. ત્યાર પછી 10નું જૂથ 9 બોક્સમાં તમારે અંક લખવાના છે. ત્યાર પછી વસ્તુઓ ગણો અને લખો. વસ્તુઓ ગણવાની છે અને આપણે ત્યાં લખવાનું છે.
બાળદોસ્તો, પહેલા મીણબત્તીમાં તમને ઉદાહરણ તરીકે આપેલું છે દસનું જૂથ અને એક તો અગિયાર થશે, ત્યાર પછી સરસ મજાની બાર ઢીંગલી આપેલ છે તો દસનું જૂથ અને બે બાર, ત્યાર પછી સરસ મજાની લખોટી આપેલ છે તો દસનું જૂથ દસ અને ત્રણ અલગ એટલે થશે તેર, ત્યાર પછી ભમેડા આપેલા છે તો દસનું જૂથ અને ચાર છૂટા એટલે કેટલા થશે એકડે ચોગડે ચૌદ, ત્યાર પછી દસનું જૂથ અને બીજા પાંચ ટોપી એટલે કુલ થશે પંદર, ત્યાર પછી નીચે જુઓ દસનું જૂથ બનાવો અને સંખ્યા લખો, વસ્તુઓ જુઓ ગણો અને લખો, વિવિધ શાકભાજીના જૂથ આપેલ છે બાળદોસ્તો, અહીં તમારે તે ગણતરી કરવાની છે, જૂથ બનાવવાના છે, બાર સંખ્યામાં લખવાનું છે અને એકમને દશક લખવાના છે. હવે અહીં જુઓ તમને આપેલ છે, પહેલાં આપેલ છે ટમાટા, તો ટમાટાના દસનું જૂથ પાડેલ છે અને છ સૂટા છે એટલે કુલ થશે સોળ, તો સોળમાં તમને ઉદાહરણ તરીકે આપી દીધેલ છે તો તમે શું કરશો, તેને તમે કરશો દશકમાં એક છે અને એકમમાં છ છે, એવી રીતે તમારે પણ અહીં નીચે ડુંગળી આપેલ છે તેમાં દસનું જૂથ કરવાનું છે અને કેટલી ડુંગળી છે તો ગણીએ, એક બે કાઢીએ અને દસનું જૂથ કરીએ તો દસનું જૂથ કરતાં આવી રીતે બનશે. તો તમે દસનું જૂથ કરશો, ત્યાર પછી સત્તર બાજુમાં લખશો અને એકડો દશકમાં અને સાતડો એકમમાં લખશો. ત્યાર પછી નીચે જોઈએ તો આપેલા છે મરચા, ત્યાર પછી આપેલા છે મરચા, તો મરચા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર. તો તમે શું કરશો, પહેલાં તો જૂથ બનાવશો, ત્યાર પછી આપણે એકમ દશક લખીએ, તો જૂથ બનાવતા તમે કેટલા અલગ પાડશો, આઠ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, બાકીમાં આપણે શું કરી દઈશું, આપણે કરી દઈશું ત્યાં એક જૂથ બનાવી દઈએ. તો ચાલો જૂથ બનાવતા આપણે શું કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ અલગ પાડીએ અને બાકીનાનું જૂથ બનાવી દઈએ. આવી રીતે તમે પણ સરસ મજાનું એક અલગ જૂથ બનાવી દેશો. તમારે પણ જૂથ બનાવવાનું છે અને એકમમાં આઠડો અને દશકમાં એકડો લખશો. ત્યાર પછી નીચે રીંગણ આપેલા છે, તો રીંગણમાં પણ તમે ગણતરી કરીને ખાનામાં લખી દેશો. તો રીંગણ આપેલા છે ઓગણીસ, તો ઓગણીસમાં આપણે પહેલાં દસનું જૂથ બનાવી દઈએ, તો દસનું જૂથમાં આપણે કેટલા અલગ પાડીશું, નવ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, તો આપણે જૂથ બનાવીશું તો જૂથ બનશે આમ, જૂથ બનાવીએ તો જૂથ બનાવશું આમ અને નવ અલગ પડશે. અને તમારે લખવાનું છે એકમમાં નવડો અને દશકમાં એકડો. ત્યાર પછી કારેલા આપેલા છે તે છે વીસ, તો ત્યાં પણ આપણે દસ દસના બે જૂથ કરીશું, એકમમાં લખીશું શૂન્ય અને દશકમાં લખીશું બે, તો બે જૂથ કેવી રીતે બનશે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, તો આ દસ છે એ અલગ પડશે અને તેની પછીનું છે આ બીજું જૂથ. તો જુઓ બંને અલગ અલગ રંગના કરીને તમને કહું તો તમને વધારે ખ્યાલ આવશે. આપણે પહેલાં પહેલાં દસ કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, તો આને આપણે આવી રીતે કરીએ અને ત્યાર પછી જોઈએ.
तो आ बीजू छे, तो बीजा दस ने आपणे आवी रीते करिए, तो आ बन्ने जूथ बनी गया अने तमारी संख्या पण बनी गई। तो बाळ दोस्तो, तमने एकम दशकनो ख्याल आव्यो ने? हवे पछी आपणे आगळ जोईशुं કે એકમ દશક જેવી રીતે તમે ઉપર જોયું એવી રીતે જ અહીં છે। અહીં જુઓ, એકમમાં એકડો અને દશકમાં એકડો, કારણ કે બે અગિયાર છે। ત્યાર પછી એકમમાં એકડો અને દશકમાં બગડો, અને કેટલા થશે? બાર। ત્યાર પછી એકમમાં એકડો અને દશકમાં તગડો। એકમમાં બગડો અને દશકમાં એકડો, થશે બાર। ત્યાર પછી એકમમાં તગડો અને દશકમાં એકડો, તો થશે તેર। ત્યાર પછી એકમમાં ચોગડો દશકમાં એકડો, બનશે ચૌદ। ત્યાર પછી એકમમાં પાંચડો અને દશકમાં એકડો, બનશે પંદર। તો બાળ દોસ્તો, આવી જ રીતે તમારે પણ એકમ દશક શીખશું અને ખાનામાં લખતા શીખશું। આશા છે તમને એકમ દશકનો ખ્યાલ આવ્યો હશે। હવે જ્યારે બાળ દોસ્તો આપણે મળીશું ત્યારે આનેથી આગળ પૂરીશું। થેન્ક યુ। અત્યાર સુધી આપણે 15 રગી ભણ્યા, હવે આપણે 16 જોઈએ। તો એકમમાં એક છગડો અને દશકમાં એકડો આપણે લખીશું, એટલે બનશે 16। પછી એકમમાં સાતડો અને દશકમાં એકડો લખીએ તો બનશે 17। હવે જુઓ, એકમમાં આઠડો અને દશકમાં એકડો, બનશે 18। અને પછી એકમમાં નવડો અને દશકમાં એકડો, બનશે 19। ત્યાર પછી બે દશક છે એટલે એક એક બનશે બંને દશક, એક દશક એક દશક, બનશે બે દશક। તો કેટલા બન્યા? 20। તો તમારે અહીં આવી રીતે એકમ દશકનો ખ્યાલ મેળવશો અને બાજુમાં જે ખાના આપેલા છે ત્યાં 16, 17, 18, 19 અને 20 લખીશું। બાળ દોસ્તો, હવે જુઓ, ક્રમમાં આવતી ખૂટતી સંખ્યાઓ લખો। તમને 11 આપેલ છે, 14 આપેલ છે, 17 આપેલ છે, 18 છે અને 20 છે। તો આપણે બાકીની ખાલી જગ્યામાં આપણે ખૂટતો સંખ્યા પૂરી દઈએ। 11 પછી આવશે 12, પછી 13, 14 આપેલા છે, પછી આવશે 15, પછી 16, 17 અને 18 આપેલ છે, પછી 19 અને છેલ્લે 20 પણ આપેલ છે। ત્યાર પછી 16 પછી ક્રમમાં કઈ કઈ સંખ્યા આવે? તો 16 પછી આવે 17 અને 18, અને બાજુમાં જોઈએ તો 12 પછી ક્રમમાં કઈ કઈ સંખ્યા આવે? તો 13 અને 14। 13ની તરત પહેલાં શું આવે? તો 13ની પછી આવે 14 અને પહેલાં આવે 12। ત્યાર પછી 10ની તરત પહેલાં અને તરત પછી કઈ સંખ્યા આવે? 10ની પહેલાં આવે 9 અને 10ની પછી આવે 11। ત્યાર પછી 17ની તરત પહેલાં અને તરત પછીની સંખ્યા લખો। તરત પહેલાં અને તરત પછીની લખી છે એટલે માટે આપણે 17ની આગળ 16 કહીશું અને 17ની પછી 18 લખીશું। ત્યાર પછી કીધું છે 19ની તરત પહેલાં અને તરત પછીની સંખ્યા લખો। 19ની પહેલાં આવશે 18 અને પછી આવશે 20। તો આપણે લખીએ, પહેલાં લખીએ 18 ને ત્યાર પછી લખીએ 20। નાની મોટી સંખ્યાઓ, ઓછી વસ્તુઓ, નીચે લીલો રંગ પૂરવાનો છે અને જુઓ, અહીં ટેડી બિયર અને ભમેડા આપેલા છે। ઓછી સંખ્યામાં ટેડી બિયર 7 છે, જ્યારે ભમેડા 5 છે। તો 7 કરતાં 5 નાના છે, ભમેડા ઓછા છે, માટે ત્યાં લીલો રંગ પૂર્યો છે। હવે જુઓ, નાની સંખ્યા પર ગુણ કરતાં શીખવાનું છે। પહેલી સંખ્યા આપેલ છે 5 અને 8, તો નાના છે 5, માટે આપણે 5 પર ગુણ કરીશું। ત્યાર પછી 16 ને 12, તો 12 સંખ્યા નાની છે। ત્યાર પછી 10 ને 8, તો 8 નાની છે, માટે તેના પર ગુણ કરીશું। ત્યાર પછી 3 ને 7, તો 3 નાની સંખ્યા છે, માટે તેના પર ગુણ કરીશું। પછી 10 ને 4, તો 4 નાની સંખ્યા છે, માટે તેના પર આપણે ગુણ કરીશું। ત્યાર પછી 15 ને 19, તો 15 તે નાની સંખ્યા છે, માટે આપણે તેના પર ગુણ કરી દઈએ।
त्यार पछी 12 ने 20 तो 12 छे ते नानी संख्या छे माटे आपणे एना पर गोळ કરી દઈએ। ત્યાર પછી 14 ને 6 તો 6 ગણે 6 તે નાની સંખ્યા છે માટે તેના પર આપણે ગોળ કરી દઈએ। ત્યાર પછી 17 ને 13 તો 13 તે નાની સંખ્યા છે માટે આપણે તેના પર ગોળ કરીએ। ત્યાર પછી 15 ને 11 તો 11 તે નાની સંખ્યા છે માટે આપણે એના પર ગોળ કરી દઈએ। પછી 9 ને 19 તો 9 છે નાની સંખ્યા છે માટે આપણે તેના પર ગોળ કરી દઈએ। ત્યાર પછી 15 ને 18 તો 15 તે નાની સંખ્યા છે માટે આપણે તેના પર ગોળ કરીએ। ત્યાર પછી 14 ને 20 તો 14 છે તે નાની સંખ્યા છે માટે આપણે તેના પર ગોળ કરી દઈએ। ત્યાર પછી 8 ને 18 તો 8 છે નાની સંખ્યા છે માટે આપણે તેના પર ગોળ કરીએ। ત્યાર પછી 4 અને 12 તો 4 એ નાની સંખ્યા છે માટે આપણે તેના પર ગોળ કરીએ। બાળ દોસ્તો, તમે નાની સંખ્યાનો ખ્યાલ મેળવ્યો। હવે આપણે મોટી સંખ્યા જોઈએ। અહીં જુઓ, ફૂલ આપેલા છે બંને, તો વધુ જે હોય તેને નીચે લાલ કરવાનો છે। તો તમે જુઓ, ગુલાબના ફૂલ વધારે છે માટે ત્યાં આપણે 12 કર્યા। લાલ રંગ શેમાં પૂર્યો અને તે ફૂલ કેટલા છે? લાલ રંગ ગુલાબમાં પૂર્યો, તે 12 છે। એટલે કે 12 એ 10 કરતાં મોટી સંખ્યા છે અને ક્રમમાં ગણતા 12 એ 10 પછી આવે છે। તો મોટી સંખ્યા પર ગોળ કરવાનું છે। પહેલાં જોઈએ તો 12 અને 9 છે, તો 12 છે તે મોટી છે માટે તેના પર ગોળ કરી દઈએ। પછી 16 ને 6 તો આપણે 16 પર ગોળ કરીશું કારણ તે મોટી છે। પછી 14 ને 8 તો શેના પર ગોળ કરીશું? 14 પર। ત્યાર પછી 13 અને 20 તો 20 પર ગોળ કરી દઈએ કારણ કે તે મોટી છે। પછી 10 ને 14 તો 14 પર ગોળ કરીશું। ત્યાર પછી 17 ને 19 તો મોટી સંખ્યા છે 19, તો તેના પર ગોળ કરી દઈએ। ત્યાર પછી 15 ને 14 તો 15 માથે ગોળ કરીએ। 14 ને 16 તો 16 પર ગોળ કરીએ। 17 ને 7 તો તેના ઉપર ગોળ કરી દઈએ। ત્યાર પછી 14 ને 11 તો 14 ઉપર ગોળ કરીએ। ત્યાર પછી 16 ને 20 તો 20 પર ગોળ કરીએ। ત્યાર પછી 5 ને 18 તો 18 ઉપર ગોળ કરીએ। ત્યાર પછી 3 ને 20 તો 20 પર ગોળ કરી દઈએ। ત્યાર પછી 12 ને 18 તો 18 ઉપર ગોળ કરીએ। ત્યાર પછી 7 ને 12 તો 12 પર ગોળ કરી દઈએ। હવે જુઓ, સૌથી નાની પર ગોળ કરો અને સૌથી મોટી પર ચોરસ કરો। તો 15, 4 ને 10, સૌથી નાની 4 છે અને સૌથી મોટી 15 છે। તો 15 પર ચોરસ કરીએ અને 4 પર ગોળ કરીએ। 13, 16 ને 20, સૌથી મોટી છે 20, સૌથી નાની 13, તો 13 પર ગોળ કરીશું અને 20 પર ચોરસ કરીશું। 11, 6 ને 13, 6 સૌથી નાની માટે ગોળ કરીએ, 13 સૌથી મોટી એટલે તેના પર ચોરસ કરીએ। 12, 13 ને 15, 12 સૌથી નાની એટલે તેના ઉપર ગોળ કરીએ, 15 સૌથી મોટી એટલે તેના પર ચોરસ કરીએ। 20, 19, 17, 17 છે સૌથી મોટી છે માટે આપણે 20 સૌથી મોટી છે માટે આપણે ચોરસ કરીએ અને 17 સૌથી નાની છે માટે આપણે ગોળ કરીએ। 14, 17, 15, ત્રણેયમાં સૌથી નાની છે 14 માટે ગોળ કરીએ 14 પર અને 17 પર ચોરસ કરીએ। 9, 3 ને 5, 3 સૌથી નાની છે માટે તેના પર ગોળ કરીએ અને 9 સૌથી મોટી છે માટે તેના પર ચોરસ કરીએ। 15, 17 ને 13, 13 સૌથી નાની છે માટે તેના પર ગોળ કરી દઈએ અને 17 સૌથી મોટી છે માટે તેના પર ચોરસ કરીએ। 16, 8 ને 20, તો 8 છે સૌથી નાની છે અને 20 સૌથી મોટી છે। 20, 9 ને 10, આમાં 9 સૌથી નાની છે અને 20 સૌથી મોટી છે। 2, 11, 19, 2 સૌથી નાની કહેવાય, 19 સૌથી મોટી કહેવાય। 17, 16 ને 11, તો 11 સૌથી નાની, 17 સૌથી મોટી। 9, 4 ને 11, 4 સૌથી નાની, 11 સૌથી મોટી। 12, 2 ને 8, 2 સૌથી નાની અને 12 સૌથી મોટી। હવે જુઓ, સરવાળા કરો, સંકેતો કરીને સરવાળા કરો। અહીં જેમ જૂથ આપેલા છે તેમ આપણે જૂથ બનાવીશું અને સરવાળા કરતા શીખીશું। 6 અને 5
तो छ करीशू पची पांच अने कुल थशे अग्यार पची अग्यार ने बे दसनु जूथ अने बे तो कुल थाय तेर तो दसनु जूथ अने त्रण अलग सात वत्ता चार तो सरवाड़ानो जवाब आवशे अग्यार तो दसनु जूथ अने एक अलग छ वत्ता आठ जवाब थशे चौद तो दस नो जूथ चार अलग नौ वत्ता सात तो सोल थाय तो दसनु जूथ अने छ अलग चौद वत्ता त्रण तो जवाब आवशे सत्तर तो दसनु जूथ करीशू अने सात अलग करीशू पांच वत्ता आठ तो कुल थशे तेर तो दसनु जूथ अने त्रण अलग आठ वत्ता आठ तो बनशे सोल दसनु जूथ अने छ अलग समझो दर्शावो अने कहो। अहीं विद्यार्थी मित्रों तमने सरवाड़ा आपेल छे परंतु रकम छे तो आपणे पहेला रकम वाँचीए जेम उदाहरण प्रथम आपेलुं छे एम बाकीना दाखला आपणे गणीशुं। संजय पासे दस लींबू छे रमेश पासे एक लींबु नथी तो बंनेना मळीने कुल केटला लींबू थाय। संजय पासे दस छे अने रमेश पासे तो एक पण नथी तो कुल केटला थशे तो कुल बनशे दस लींबू तो दसनो जूथ करीशुं अने पछी शून्य। टीना पासे चार केंडी छे रीना पासे सात केंडी छे बंनेने मळीने कुल केटली केंडी थाय। पेली चार टीनानी सात रीनानी बंने भेगी करीए तो बंनेनी भेगी केटली बनशे अग्यार थशे तो अग्यार केंडी थाय तो दसनो जूथ अने एक अग्यार। जोई पासे नौ पेन्सिल छे हेतवी पासे त्रण पेन्सिल छे जो बंनेनी भेगी करिए तो कुल केटली पेन्सिल थाय। आपने बाद करवानो कह्युं नथी आपने बंने भेगी करवानी कीधी छे बंने साथे करिए तो सरवाड़ो थाय तो नौ जोईनी त्रण हेतवीनी कुल थाय बार तो जवाब आवशे बार तो दस नुं जूथ अने बे अलग तेथी थशे बार। तमारे पण आवी रीते रकम लखीने दाखला गणवाना छे। नमन पासे पांच आइसक्रीम छे अजय पासे छ आइसक्रीम छे बंनेनी मळीने कुल केटला आइसक्रीम थाय तो बंनेना भेगा करवाना छे। नमन पासे पांच अने अजय पासे छ तो कुल अग्यार आइसक्रीम थाय दसनु जूथ अने एक अग्यार। नैना पासे बार जलेबी छे जयेश पासे एक पण जलेबी नथी तो बंनेनी मळीने कुल केटली जलेबी थाय तो नैना पासे बार अने जयेश पासे शून्य तो कुल केटली रहेशे बार ज रहेशे तो दसनु जूथ अने बे अलग। हवे बाळ दोस्तो तमे सरवाड़ा करता शीखा हवे आपणे बादबाकी जोईए तो आठमांथी चार जाए तो चौद वधे सोळमांथी त्रण जाए तो दसनु एक जूथ दस अने छ अलग तेमांथी आपणे त्रण बाद करीशुं तो पाछळ वधशे तेर। पंदरमांथी बे दसनुं जूथ पांच अलग तेमांथी बे बाद करवाना पाछळ वधशे तेर। तेरमांथी बे बाद करवाना दसनुं जूथ त्रण अलग तेमांथी बे बाद करिए तो वधशे अग्यार। हवे जुओ ओगणीसमांथी छ नवमांथी छ बाद करिए तो त्रण अने एक તેમ મૂકી દેશું કુલ સંખ્યા આવશે તેર। અઢારમાંથી બે આઠમાંથી બે બાદ કરીએ તો છ અને એક એમના મૂકીએ તો આવશે સોળ। સાતમાંથી ત્રણ તો ચાર અને એક એમ મૂકીએ તો જવાબ આવશે ચૌદ। સોળમાંથી છ જાય તો પાછળ વધશે દસ અને ચૌદમાંથી ત્રણ જાય તો પાછળ વધશે અગિયાર। સમજો દર્શાવો અને કહો। જો તમને અહીં ઉદાહરણ આપેલું છે અજયના પપ્પા મેળામાંથી આઠ રમકડા લાવ્યા તેમાંથી ત્રણ રમકડા અજયને આપ્યા હવે તેમની પાસે કેટલા રમકડા બાકી રહ્યા તો અહીં તમને ઉદાહરણ બાદ બાકીનું આપેલું છે બાકી આપણે જોઈએ। આદિત્ય પાસે દસ ગુલાબના ફૂલ હતા તેમાંથી ચાર ગુલાબના ફૂલ ફૂલદાનીમાં મૂક્યા તો હવે તેની પાસે ગુલાબના ફૂલ કેટલા રહ્યા તો દસ આદિત્ય પાસે। તો હવે જોઈએ દસ આદિત્ય પાસે અને ચાર ફૂલદાનીમાં મૂક્યા તો દસમાંથી ચાર કાઢીએ તો છ ગુલાબ બાકી રહે તો જુઓ દસમાંથી ચાર ફૂલદાનીમાં મૂક્યા અહીં બાદ કરવાનું કહે છે તમારે તે સમજવાનું છે તમારે રકમમાંથી સરવાળો કે બાદબાકી કરતા શીખવાનું છે। જુઓ દસમાંથી ચાર લઈ લીધા છે માટે છ વધશે। હવે નીચે જુઓ મીરા પાસે પંદર બંગડીઓ હતી
તેમાંથી ચાર બંગડીઓ રાધાને આપી. તો મીરા પાસે કેટલી બંગડી રહી? મીરા પાસે 15 હતી અને તેમાંથી શું કર્યું? ચાર તે રાધાને આપી દીધી, તો પાછળ વધી 11. તો બાળ દોસ્તો, આશા છે તમને અહીં બાદબાકી, સરવાળા, એકમ, દશક અને દસનું જૂથ બનાવતા શીખ્યા હશો. હવે જ્યારે આપણે મળીએ ત્યારે એક નવું પ્રકરણ, છઠ્ઠું પ્રકરણ ભણીશું. અહીં આપણું પ્રકરણ 5 પૂરું થાય છે. થેન્ક યુ.